અમદાવાદમાં આવેલા નરોડા વિસ્તારમાં શ્રી કાશીનાથ મહાદેવ મંદિરમાં લોકોએ ભક્તિભાવ સાથે મહાદેવને અવનવા અભિષેક અર્પણ કર્યો હતો, તો આ પ્રસંગે મંદિરના પ્રાંગણમાં ભારતના 12 જ્યોતિર્લિંગને ઊભા કરવામાં આવ્યા હતા. મહાશિવરાત્રિનું પર્વ જેમ દરેક ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે, તેમ મંદિરના ટ્રસ્ટો દ્વારા પણ આ દિવસને ખાસ ભક્તો માટે અવનવી રીતે સજાવવામાં આવે છે. અમદાવાદમાં આવેલ નરોડા વિસ્તારમાં શ્રી કાશીનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રિના પાવન પર્વને પ્રસંગને ધ્યાનમાં લઈને ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગને ઊભા કરવામાં આવ્યા હતા, જેના દર્શન કરવા માટે ભક્તો લાંબી લાઇનના કતાર લગાવ્યા હતા અને દર્શન કરીને સૌ કોઈ ધન્ય બન્યા હતા. શિવલિંગ ઉપર ભક્તોએ ફૂલ, ફળોના રસ, જળ અને દૂધનો અભિષેક કર્યો હતો. જો ઇન્સાને બુઢે તો કે લી મેં પૂરે ભારત મેં ઘૂમ સકતા નહીં ભાઈ, તો મેં ભારત જ્યોતિર્લિંગ બિઠાઈ હૈ, અગર કોઈ ભારત મેં ઘૂમ સકે તો અપને ભારત જ્યોતિર્લિંગ કર સકે, ઇસકે લી મહાશિવરાત્રિ કે દિન મેં રખા હુઆ હૈ. આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આજે એવું જોવા જોઈએ તો સમગ્ર અમદાવાદની અંદર આજે ફર્સ્ટ ટાઈમ જે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર જે અમદાવાદના મેમકો વિસ્તારમાં આવેલ છે, ત્યાં આખા સમગ્ર ભારતની 12 જ્યોતિર્લિંગ. મંદિરના આ પ્રમાણેના આયોજનથી સૌ કોઈ ભાવિ ભક્તોને એક અનેરી લાગણીનો અનુભવ થયો હતો, કારણ કે સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યા બાદ જે અનુભૂતિ થાય છે તે પ્રમાણેનું વાતાવરણ અહીં મંદિરમાં જ મળ્યું હતું, જેનો લાહવો દૂર દૂરથી આવેલા અબલા વૃદ્ધ સૌ કોઈ ધન્યતા અનુભવતા હતા. અરે એ મંદિર આવું છું, દર સોમવારે એ મંદિર આવું છું, ત્યાં મંદિર થોડા સમયથી ચાલતા છે પણ બહુ વિકસિત છે એમ, અને દર સોમવારે એ ભંડારો થાય છે, જમાવારો થાય છે, ગરીબોથી ના છોકરાને જમવાનું મળી જાય છે એમ. મહાશિવરાત્રિના પર્વને લઈને અહીંયા અમદાવાદમાં આવેલા નરોડા વિસ્તારમાં મંદિર આગળ એક રણિયામનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. અહીંયા આપ જોઈ શકો છો, મારા કેમેરામેને કહીશ કે આપને દ્રશ્ય બતાવે કે અહીંયા જે 12 જ્યોતિર્લિંગ જે છે દર્શાવવામાં આવ્યા છે તે ખૂબ જ અનેરો દ્રશ્ય છે, અને સાથે સાથે મારા કેમેરામેને કહીશ કે આપને દ્રશ્ય બતાવે જે રીતે 12 જ્યોતિર્લિંગ દર્શાવવામાં આવ્યા છે, એવું કહી શકાય કે આ એક અનેરો નજરાનું છે, અને સાથે સાથે આના લીધે લોકોમાં એક સારો ભક્તિભાવની ભાવના પણ ઉત્પન્ન થાય છે, અને લોકોએ પણ અહીંયા ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે. સાથે સાથે મોટા લોકો જે મોટી વયના લોકો છે તેઓ તો આવ્યા જ છે, પણ સાથે સાથે તેમની જોડે જે બાળકો અને યુવા વર્ગ જે છે તેઓએ ખાસ કરીને આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે, અને તેઓ અહીંયા મંદિરમાં આવ્યા છે અને શંકર ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે, અને તેમનું માનવું છે કે તેઓ દર્શન કર્યા બાદ તેમને તેમની મનોકામનાઓ, તેમની પ્રાર્થનાઓ જે કંઈ છે તે બધું તેઓ અર્પણ કરવાના છે, અને સાથે સાથે તેઓ જે શિવલિંગ છે તેના ઉપર દૂધ અને પાણીનો અભિષેક પણ કરે છે, અને જોડે જોડે સાથે સાથે આહારો પણ લઈને આવ્યા છે, ફૂલો છે, ફળ છે, તે બધું તેઓ ભગવાનને અર્પણ કરવા આવ્યા છે. અને કહી શકાય કે લોકોમાં જે મહિમા જે ભક્તિભાવની ભાવના છે તે ખૂબ જ અનોખી અહીંયા જોવા મળી રહી છે. સાથે સાથે લોકો સહેલી સવારથી જ અહીંયા આવી ગયા હતા, અને ચોક્કસપણે એવું કહી શકાય કે તેઓ નજરાનું માણવા માંગતા હતા, અને તેના લીધે જ તેઓ વહેલી સવારથી અહીંયા આ જગ્યાએ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આપ જોઈ શકો છો કે જે રીતે 12 જ્યોતિર્લિંગ અહીંયા દર્શાવવામાં આવ્યા છે, જે એક ખૂબ જ સરસ નજરાણું ઊભું કરી ચૂક્યા છે. સાથે સાથે એમ પણ કહી શકાય કે લોકોમાં એક અનેરો ઉત્સાહ છે, અને સાથે સાથે તેનો ભક્તિભાવમાં વધારો થઈ શકે તે માટે આ 12 જ્યોતિર્લિંગ જે છે ત્યાં દર્શાવવામાં આવ્યા છે. અને આમ સંપૂર્ણપણે કહી શકાય કે દરેક વર્ગના વ્યક્તિઓ અહીંયા આવ્યા છે, બાળકો છે, યુવા વર્ગ છે, મોટી વયના લોકો છે, અને આ જે ઊભું કર્યું છે દ્રશ્ય તે કહી શકાય કે ભક્તિભાવમાં ખૂબ જ અનેરો જે અભિગમ જે છે તેમને ભક્તિભાવમાં એક સરસ ઉમેરો કર્યો છે તેવું આપણે કહી શકાય. સાથે સાથે આ જે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, અને આમ કહી શકાય કે લોકોમાં એક અનેરો ભક્તિભાવ અને મહિમા જે છે તે ખૂબ જ ઉપર છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે રિચર્ડ ક્રિશ્ચિયન, CN24 ન્યૂઝ, અમદાવાદ.